સુરતમાં ગુનાખોરીએ માજા મૂકી છે. બપોરે આણંદા યુવકની નિર્મમ હત્યાની ઘટના શમી નથી ત્યાં વધુ એક ગુનાખોરીનો બનાવ સામે આવ્યો છે. શહેરના સિંગળપુર વિસ્તારમાં હીરાના વેપારીની ચીલ ઝડપ કરી અને રૂપિયા 8 લાખ લૂંટી લેવામાં આવ્યા છે. જોકે ફરાર લૂંટારૂઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે અને લૂંટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. પોલીસે બનાવની જાણ થતાં ઘટનાસ્થળે જઈને તપાસ આરંભી છે. પરંતુ સુરતમાં વેપારીઓ અસલામત હોય તેવો માહોલ છે અને જંગલ રાજ વ્યાપી રહ્યાના ભણકારા વાગી રહ્યા છે. સિંગળપુર વિસ્તારમાં એક વેપારી પોતાના પિતાના ઘરે રોકડ રકમ અને હીરા લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્રણસોમોએ લૂંટ ચલાવી હતી. તેમણે વેપારીની ગાડી અટકાવી અને ચીલ ઝડપ કરીને વેપારી કંઈ સમજે તે પહેલા ભાગી ગયા હતા. જોકે લૂંટના બનાવના કારણે હાહાકાર મચી ગયો અને જોત જોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ લૂંટને અંજામ આપનારા શખ્સો 3 હતા અને તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવીની તપાસ કરી હતી. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે શકમંગોની તલાશ શરૂ કરી છે. ચોક્કસ તે આવા બનાવો બાદ પોલીસ સમડીઓને ઝડપી પાડવામાં સફળ પણ રહે છે. પરંતુ થોડે દિવસે અવારનવાર લૂંટની ઘટનાઓથી શહેર સંતબદ્ધ થઈ ગયું છે અને વેપારી આલમમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. હજુ ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેરના મૈદપુરામાં એક અઠવાડિયા પહેલા થયેલી રૂપિયા 15 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો હતો ત્યારે લૂંટનો વધુ એક બનાવ સામે આવતા ગંભીર સવાલો સર્જાઈ રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા કોરાણે મુકાઈ ગઈ છે અને લુખા તત્વો અને મોકળું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. મારું નામ સંજયભાઈ છે. આપણે આ કતારગામ રોડ ઉપર રામકથા રોડ ઉપર સાઈ હેવનથી અંદર ત્યાં અમારે 7.5 લાખ રૂપિયાની ચીલ ઝડપ થઈ છે. 3 સવારીમાં માણસો આવેલા હતા, એમાં પાછળ બેઠેલાએ ચીલ ઝડપ કરી છે અને 2:10 થી 15 નો ટાઈમ છે. 7.5 લાખ રૂપિયા જે અમારા કારીગરોના પગાર ધોરણના પૈસા ચીલ ઝડપ કરીને ચાલ્યા ગયા છે. એમાં પાછળ બેસેલાએ બ્લુ કલરનું જીન્સ, ચેક્સવાળો શર્ટ અને પગમાં સ્પોર્ટ બૂટ પહેરેલા છે. બેંકમાંથી આશ્રમ પર HDFC બેંકમાંથી પૈસા કાઢીને આવતા હતા. હા, સીસીટીવી વિડીયો બધા કમ્પ્લીટ છે. પોલીસવાળાને કહેવાનું એવું છે કે ભાઈ આગળ કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે.